नमस्कार, 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેત્વી અને સૌપ્રથમ નજર કરીશું ટોપ 25 ખબરો પર. ભાજપનો 44મો સ્થાપના દિવસ, 10 લાખ બુથ કાર્યકરોને પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. 6-14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય સપ્તાહ મનાવશે ભાજપ. ભાજપના સ્થાપના દિવસના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર. પરિવારવાદ, જાતિવાદ અને ક્ષેત્રવાદ પર કર્યા પ્રહાર. કહ્યું કે બીજી પાર્ટીઓનું કલ્ચર ઓછું વિચારવું છે. બોટાદના સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. પવનપુત્ર હનુમાનજીકી જય, જય શ્રી રામના નારાથી પરિસર ગુંજ્યું. મંદિર પરિસરમાં ગદા આકારની કેક કાપવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં પરિવાર સાથે કર્યા દાદાના દર્શન. શાહના હસ્તે સૌથી મોટા અત્યાધુનિક ભોજનાલયનું થયું લોકાર્પણ. સાળંગપુરમાં ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું લોકાર્પણ. ગેસ કે વીજળી નહીં, પણ ઓઇલના માધ્યમથી રસોઈ બનશે. શ્રીરામ લખેલી 17 લાખથી વધુ ઈંટોનો થયો છે ઉપયોગ. સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર. કોંગ્રેસે ભટકાવ્યો હતો રામ મંદિરનો પ્રશ્ન. મોદી સરકારમાં ફરી નીચ મંદિરમાં સ્થાપના થઈ. અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. હનુમાન જયંતી નિમિત્તે રામ, લક્ષ્મણ, જાનકીના નાદથી મંદિર ગુંજ્યું. 1000 કિલો બુંદીની ભવ્ય કેક બનાવવામાં આવી. પંચમહાલના પાવાગઢમાં ચૈત્રી પૂનમને લઈને ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અંબાજીમાં હનુમાનજીના મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ. હનુમાનજીના મંદિરે ફળોનો શણગાર કરાયો. હનુમાન જયંતી નિમિત્તે કેક કાપી. જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં વધુ 30 જેટલા આરોપીઓ સકંજામાં. અગાઉ આ કેસમાં થઈ ચૂકી છે 15 આરોપીઓની ધરપકડ. જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓએ 12-13 લાખમાં પેપર ખરીદ્યું હતું. વડોદરાના ભાસ્કર ચૌધરી અને તેની ગેંગ સાથે હતા સંપર્કમાં. રાજ્યમાં તેલના ભાવમાં ફરી વધારો. સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ડબ્બામાં 15 રૂપિયાનો થયો વધારો. વલસાડના વાપીમાં શાહ પેપર મિલમાં આઈટીના દરોડા. પેપર મિલ સહિત સંબંધિત સ્થળોએ પણ સર્ચ ઓપરેશન. ટીમ સાથે મહારાષ્ટ્ર પોલીસનો પણ કાફલો જોડાયો. સુરતના ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા. પાવડરથી પકવેલી કેરી અંગે તપાસ. પાવડરથી પકવેલી કેરી હશે તો દંડ ફટકારવામાં આવશે. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર. કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્યમાં 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ટૂંક સમયમાં ખેડૂતોને નુકસાન સહાય મળી શકે. રિપોર્ટ તૈયાર થતાં સીએમને રિપોર્ટ રજૂ કરાશે. વડોદરામાં દીપિકા ગાર્ડન પાસેથી 2 બાઇક પર અકસ્માત. પુત્ર અને પત્નીને મળવા સાસરીએ જતા યુવકનું અકસ્માતમાં મોત. અકસ્માતમાં પરિવારના એકના એક પુત્રનું મોત. વડોદરામાં લોન આપવાના બહાને છેતરપિંડીનું મોટું કૌભાંડ સામે આવ્યું. 1 કરોડની લોન આપવાના બહાને 20 લાખ પડાવ્યા. પોલીસે 4 આરોપીની કરી ધરપકડ. બનાસકાંઠાના વાવમાં એટીએમમાં મહિલાએ કરી ચોરી. ખેડૂતની નજર ચૂકવી અને 40 હજારની ચોરી કરી ફરાર. વૃદ્ધ પાસવર્ડ બદલી રહ્યા હતા તે દરમિયાન મહિલા ચોરી કરી ફરાર. સુરતમાં રિક્ષામાં પેસેન્જરો પાસેથી રોકડ અને મોબાઈલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. રાજકોટના રૈયા રોડ પર આંગણીયા પેઢીમાં 4 લાખની ચોરી. તસ્કરો આંગણીયા પેઢીમાં ચોરી કરી અને ડીવીડી લઈ થયા ફરાર. જામનગરના ધ્રોલમાં પતિએ પત્નીનું ગળું દબાવી અને હત્યા કરી. પતિએ ચારિત્ર પર શંકા રાખી અને હત્યા કરી. પતિએ તેની પત્નીના મૃતદેહને પોતાના ઘરના ફળિયામાં દાટ્યો. કેરળમાં ટ્રેનમાં આગ લગાવનાર આરોપીની પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી કરી ધરપકડ. કેરળ પોલીસને સોંપાયો આરોપી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી આગ લગાવ્યાની કરી હતી કબૂલાત. રાજકોટના જેતપુરમાં વકીલ અને બુટલેગર વચ્ચે મારામારી. જૂની અદાવતમાં વકીલ અને તેના પરિવાર પર હુમલાનો આક્ષેપ. મારામારીની ઘટનામાં 6 લોકો ઘાયલ. વકીલે દારૂના વેચાણ અંગે કરી હતી ફરિયાદ. પીએમ મોદી 8 તારીખે ચેન્નઈ એરપોર્ટના નવા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડીંગના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ. રાજસ્થાનના કોટામાં ખેલ મહોત્સવના પોસ્ટરનું કરાયું વિમોચન. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું વિમોચન.